राज्य સરકાર માત્ર મહિલા સુરક્ષાની વાતો કરે છે પરંતુ કાયદાનો ડર રહ્યો નથી એવું એક ઉદાહરણ પેદા કરવું જોઈએ ઉદાહરણ બતાવવું જોઈએ જેથી ગુજરાતની અંદર માં બહેનની અને બેટીઓની આબરૂ સચવાઈ રહે અને નાની બારાઓ અને મહિલા ઉપર જે અત્યાચાર થાય છે અત્યાચાર સદંતર બંધ થાય પર ડે દરરોજ ગુજરાતની અંદર સૌથી વધુ મહિલા ઉપર અત્યાચાર એના રેપ થાય છે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી દુષ્કર્મની ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે દાહોદમાં દુષ્કર્મના પ્રયાસ સાથે બાળકીની હત્યા હોય કે વડોદરામાં ગેંગરેપનો બનાવ હોય આવી અનેક ઘટનાઓ છેલ્લા થોડા સમયમાં બની છે જેને લઈને રાજ્યમાં મહિલાઓની સુરક્ષા સામે સવાલો થવા લાગ્યા છે કોંગ્રેસના એક ધારાસભ્યએ પણ રાજ્યમાં મહિલાઓ પર થતી આવી દુષ્કર્મ અને હિંસાની ઘટનાઓને લઈને કેટલાક ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા છે એની વિગતે વાત કરીએ આવી નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આજે અમદાવાદ શહેરમાં કોંગ્રેસના મુખ્ય કાર્યાલયમાં એક પત્રકાર પરિષદ રાખવામાં આવી હતી જેમાં કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોના મુદ્દા ઉઠાવ્યા હતા તો આ પત્રકાર પરિષદમાં હાજર રહેલા પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યમાં મહિલાઓની સલામતીને લઈને કેટલાક મહત્વના મુદ્દે મીડિયા સાથે વાત કરી હતી રાજ્યમાં નાની બાળકી કે મહિલા સાથે બળાત્કાર કે હિંસાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે આ મુદ્દે ગુજરાત સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ ખાલી સ્ત્રી સુરક્ષાની મોટી મોટી વાતો કરવાથી તેનો ઉકેલ લાવી શકાય નહીં વધુમાં ધારાસભ્ય કિરીટ પટેલે શું કહ્યું ચાલો સાંભળીએ રાજ્ય સરકારે વિચારવાની જરૂર છે વિધાનસભાની અંદર અને મીડિયાની અંદર ગૃહમંત્રી કહેતા હોય છે કે અમે કોઈ ચમરબંધીને છોડવાના નથી પરંતુ દરરોજ આવા બનાવો બની રહ્યા છે NCRB અને સ્ટેટ રેકર્ડ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના જે આંકડાઓ છે એ બહુ ચોંકાવનારા છે પર ડે દરરોજ ગુજરાતની અંદર સૌથી વધુ મહિલા ઉપર અત્યાચાર એના રેપ થાય છે અને 26થી વધુ મહિલા ઉપર અત્યાચાર થાય છે તો આ બધા ચમરબંધી શું પોલીસ કે ગૃહમંત્રી પકડી નહીં શકતા હોય પરંતુ માત્ર વાતો કરવાની ગુજરાતની મહિલાઓને વડાપ્રધાન પત્ર લખવાની પોસ્ટકાર્ડ લખવાની વાતો કરે અને જ્યારે સત્તા ઉપર બેઠા પછી મહિલાઓને ભૂલી જવાની મહિલાઓના આત્મસન્માનની કે મહિલાઓના રક્ષણની કોઈ કાયદાકીય ડર રહ્યો નથી એના માટે સૌથી પહેલાં તો રાજ્ય સરકાર જવાબદાર તો આ રીતે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યમાં મહિલાઓની સલામતીને લઈને કેટલાક મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા છે આ વિશે તમારું શું માનવું છે રાજ્યમાં માતાઓ બહેનો અને નાની માસૂમ બાળકીઓની સુરક્ષાને લઈને તમે શું વિચારો છો અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને દેશ દુનિયાના સમાચારોની અપડેટ જાણવા માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા